હેલો મિત્રો, સ્વાગત છે તમારું જીપીએસએવલીમાં. જીપીએસસી દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક ક્લાસ 3 એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા 9/6/2019 રોજ લેવામાં આવી હતી. તેનું અહીંયા આપણે પેપર સોલ્યુશન જોઈશું અને તે પ્રશ્નો સાથે તેની વધારાની માહિતી પણ અહીંયા ચર્ચા કરવામાં આવશે. આ વિડીયોને પીએફ તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપીશ. ત્યાંથી તમે આ વિડીયોને પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને તે જ રીતે આપણે દરેક વિડીયોની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો. તો ચલો શરૂ કરીએ છીએ. તો સૌ પ્રથમ પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં નિફા વાયરસનો ઉલ્લેખ જે સમાચારમાં હતો તે નીચેના પૈકી કયા વિધાનો આ વાયરસ બાબતે સાચા છે. પહેલું કે તે પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાય છે. આ વિધાન તદ્દન સાચું છે. બીજું કે તે દૂષિત ખોરાક અથવા લોકો વચ્ચે પ્રત્યક્ષ રીતે પણ ફેલાય છે. એટલે કે જે ફેલાવાની રીત છે તે બે પ્રકારની અહીંયા બતાવી છે. બંને વિધાન સાચા છે. તો તમારો સાચો જવાબ આવશે અહીંયા 1 અને 2. હવે આ જે નિફા વાયરસ છે તે હમણાં વર્ષો પહેલાં ચર્ચામાં હતો અને હમણાં અત્યારે હાલમાં પણ ચર્ચામાં આવ્યો છે. આ નિફા વાયરસ કેરાલામાં જોવા મળ્યો હતો અને ત્યાં 20થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. તેમાં એક નર્સ પણ હતી જે સારવાર કરતા હતા અને તેમને પણ નિફા વાયરસ લાગી ગયો હતો અને તેમનું પણ મૃત્યુ થયું હતું. તો એ જોઈ રહી છીએ કે નિફા વાયરસ કેવી રીતના થાય છે. તો નિફા વાયરસ જે હોય છે તે ચામાચીડી અથવા જે પ્રાણી હોય છે તે જે વસ્તુ ખાય છે અને તે એઠું વસ્તુ પછી કોઈ માણસ ખાય તેના દ્વારા પણ ફેલાય છે. ત્યાર પછી જે અહીંયા પ્રાણીને થયો છે અને તેના સંપર્કમાં જે માણસ આવે તો તેના દ્વારા પણ ફેલાય છે. અને કોઈ માણસને નિફા વાયરસ થયો હોય અને બીજો માણસ તે માણસના સંપર્કમાં આવે, એટલે કે આ ભાઈને નિફા વાયરસ થયો છે અને આ લોકો તેમના સંપર્કમાં આવે છે તો આ લોકોને પણ નિફા વાયરસ થઈ શકે છે. તો આ રીતે 3 રીતો છે. તેમાંની 2 રીતો અહીંયા આપેલી છે એટલે એ અને બી બંને સાચા આન્સર આવશે. એટલે કે સી તમારો સાચો જવાબ આવશે નિફા વાયરસ વિશે. નેક્સ્ટ આગળ જઈએ છીએ. ગુજરાતમાં નીચેના પૈકી કયા લોક સાહિત્યકારને ઈસવીસન 2019 પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે? તો અહીંયા સાચો આન્સર આવશે જોરાવરસિંહ જાદવ, જેમની બુક પણ સારી એવી છે. ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. 2010 એડિશન છે. તેની સોફ્ટ કોપી તમને ઓનલાઈન મળી રહેશે. ખૂબ જ સારી બુક છે, એક વખત તમારે વાંચવા જેવી છે. નેક્સ્ટ આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 3. 2018-19 ઋતુના તમામ ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ વધારવા માટે આર્થિક બાબતો માટે કેબિનેટ સમિતિએ નિર્ણય કર્યો છે. તેમણે ટેકાના લઘુત્તમ ભાવ માટે ઉત્પાદન કિંમતની કેટલી ટકાવારીની ફોર્મ્યુલા અપનાવી છે? તો અહીંયા સાચો આન્સર તમારે આવશે 150%. એટલે કે 150 ગણી અપનાવી છે. અહીંયા તમે જોઈ શકો છો કૃષિ એવા કિસાન કલ્યાણ મંત્રાલય દ્વારા આ બહાર પાડવામાં આવી હતી નોટિસ. તેમાં અહીંયા લખ્યું છે કે 150 ગુણા એટલે કે 150 ગણું ભાવ વધારવામાં આવેલું છે. તો આ છે 2018-19 જે મોસમ કે સભી ખરીફ ફસલો માટે. નેક્સ્ટ આગળ જે છે ક્વેશ્ચન નંબર 4. જાહેર સાહસોના 2017-18 સર્વેક્ષણ મુજબ મહત્તમ નફો કરનારી અને નુકસાન કરનારી સાહસો અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. એટલે કે મહત્તમ નફો કરનાર કોણ છે? તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન છે. અને મહત્તમ નુકસાન કરનાર તો BSNL આવશે. એટલે કે તમારો બી સાચો આન્સર આવશે 2017-18 ફાઇનાન્શિયલ યરમાં. અહીંયા જોઈએ છીએ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે BSNL કેટલું ઘાટામાં જાય છે. ભારત સંચાર નિગમ લિમિટેડ અને અહીંયા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, તે અહીંયા તમે જોઈ શકો છો કેટલું પ્રોફિટમાં જાય છે. તો આ રીતે આવશે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને ભારત સંચાર નિગમ લિમિટેડ. નેક્સ્ટ, કઈ સંસ્થા મંત્રાલય દ્વારા ગ્રાન્ડ ઇનોવેશન ચેલેન્જ શરૂ કરવામાં આવ્યું છે? તો તે આવશે નીતિ આયોગ દ્વારા. નીતિ આયોગનું ફૂલ ફોર્મ છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, જેની સ્થાપના 1 જાન્યુઆરી 2015 રોજ કરવામાં આવી હતી. પ્લાનિંગ કમિશને તેનું સ્થાન લીધું છે. નીતિ આયોગ દ્વારા જ્યાં ચલાવવામાં આવ્યું હતું ગ્રાન્ડ ઇનોવેશન ચેલેન્જીસ, તે સેના માટે હતું? તો ભારતમાં જે બી બધી પ્રોબ્લેમો છે તો તેના સોલ્યુશન માટે જે પ્રજા છે તેમને સારા સારા આઈડિયાઝ જે આ નીતિ આયોગ છે તેને સજેશન કરે અને તેને પછી જે પોલિસી છે તેમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. તો આ તેના માટે ચલાવવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. 2018-19 બજેટ પ્રવચનમાં ઉલ્લેખિત ઓપરેશન ગ્રીન ખાલી જગ્યાના સંદર્ભે છે? તો એનો સાચો આન્સર આવશે ટામેટા, ડુંગળી અને બટાકા, તેના સંદર્ભમાં છે ઓપરેશન ગ્રીન. અહીંયા તમે જોઈ શકો છો 2018-19 જે બજેટ છે તેનું અહીંયા આપેલું છે કે એગ્રીકલ્ચર અને રૂરલ ઇકોનોમી માટે ઓપરેશન ગ્રીન ચલાવવામાં આવશે. ઓપરેશન ગ્રીનમાં તમે અહીંયા જોઈ શકો છો કે પોટેટો, ટોમેટો અને ઓનિયન માટે છે અને તેના માટે 500 કરોડ અહીંયા ફાળવવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. સરદાર સરોવર નિગમ લિમિટેડ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું કે સરદાર સરોવર પ્રોજેક્ટ ગુજરાતના 15 જિલ્લાઓમાં
73 તાલુકામાં 3112 ગામડામાં સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવશે, તે વિધાન સત્ય છે. નેક્સ્ટ, બે વીજ મથકો રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ અનુક્રમે 1200 મેગાવોટ અને 250 મેગાવોટની ક્ષમતા ધરાવે છે, એટલે ટોટલ 1450 મેગાવોટ, તે પણ વિધાન સત્ય છે. નેક્સ્ટ, તે રાજસ્થાનના બાળમેર અને ઝાલોરના વ્યૂહાત્મક રણ જિલ્લાઓની 2,46,000 હેક્ટર જમીનને પણ સિંચાઈ પૂરી પાડવામાં આવશે, તે વિધાન પણ સત્ય છે. એટલે કે પહેલું, બીજું અને ત્રીજું વિધાન સત્ય છે. ચોથું વિધાન, ઉર્જાની 3 રાજ્યોમાં મધ્યપ્રદેશમાં 70%, મહારાષ્ટ્રમાં 27% અને ગુજરાતને 56% વહેંચણી થશે. આ ચોથું વિધાન ખોટું છે. અહીંયા કેટલી વહેંચણી થશે તે હવે જોઈએ. પણ અહીંયા તમારે MCQ સોલ્વ કરવા માટે અહીંયા એલિમિનેશન મેથડ તમારે કામ લાગશે. તો અહીંયા ચોથું વિધાન ખોટું છે. તો અહીંયા ચોથું વિધાન ઓપ્શનમાં જ્યાં જ્યાં હોય તે ઓપ્શન સાચો નહીં આવે, એટલે કે ડી નહીં આવે, બી નહીં આવે. તો એ અને સીમાંથી આગળના 3 વિધાનો સાચા છે, એટલે તમારો આન્સર સાચો આવશે સી. અહીંયા હવે ચોથું વિધાન ખોટું છે. તો સાચું વિધાન શું છે તે હવે જોઈએ છીએ. અહીંયા તમે આ PDFમાં અહીંયા જે નીચે લિંક છે sardarsarovar.org અને બેનિફિટ્સ ઓફ પ્રોજેક્ટ, તેમાં તમે જશો એટલે તમને આ પેજ જોવા મળશે. ત્યાં પ્રોજેક્ટના બધા લાભ છે. તેમાં અહીંયા વિદ્યુતમાં તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 1200 અને 250 મેગાવોટ, 1450 મેગાવોટનું આપેલું છે. ત્યાર પછી અહીંયા લખ્યું છે કે 3 ભાગમાં વહેંચવામાં આવશે. તે મધ્યપ્રદેશમાં 57% છે, મહારાષ્ટ્રમાં 27% અને ગુજરાતમાં 16% છે. અહીંયા ઓપ્શનમાં આગળ આપ્યું હતું તમને ગુજરાતમાં 56%, તો તે વિધાન ખોટું આવશે. અહીંયા ગુજરાતમાં 16% મળશે. તો અહીંયા તમે લિંક પર ક્લિક કરશો એટલે પ્રોજેક્ટના બીજા લાભો છે તે તમારે એક વખત જોઈ લેવાના રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8, ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે કે વિનિવેશ વિભાગનું નવું નામ શું છે? તો તેનું નવું નામ છે બી, ડીપમ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ. અહીંયા તમે જોઈ શકો છો ડીપમ, તેને કહેવામાં આવે છે DIPAM અને તે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સના અંતર્ગત આવે છે. અત્યારે ફાઇનાન્સ મંત્રાલય સંભાળા છે નિર્મલા સીતારામન, જે પહેલાં હતા રક્ષામંત્રી. અને નિર્મલા સીતારામન છે તેમણે સ્વતંત્ર મહિલા ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે રહ્યા હોય તો પ્રથમ મહિલાનો દરજ્જો તેમને મળ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9, નીચેના પૈકી સરકારની કઈ યોજના સૌથી મોટી સીધો લાભ પહોંચાડનારી યોજના DBT ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ તરીકે ગિનિસ બુકમાં વિશ્વ વિક્રમ તરીકે નોંધાય છે? ત્યાં સાચો આન્સર આવશે તમારે પહલ, PAHAL. તે શું છે હવે થોડીક માહિતી મેળવી લઈએ તેના માટે. તો DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, એમાં જે વ્યક્તિ હોય તેના ખાતામાં ડાયરેક્ટ પૈસા જમા થાય તેને કહેવાય DBT. તો આ સ્કીમ શેના માટે હતી? તો LPG જે હતા, જે સિલિન્ડરો આપવામાં આવતા, તો તેમાં જે LPGમાં બેનિફિટ મળે છે તો તેનો લાભ ડાયરેક્ટ જે ખાતાધારક હોય તેના અંદર જ જમા થાય DBT મારફતે. તો તેના દ્વારા પહલ સ્કીમ ચલાવવામાં આવી હતી. તેનું પહલનું ફૂલ ફોર્મ પણ અહીંયા આપેલું છે, પ્રત્યક્ષ હસ્તતંત્રિત. તે તેનું પૂરેપૂરું ફૂલ ફોર્મ છે, પ્રત્યક્ષ હસ્તતંત્રિત લાભ, તે તેનું પૂરું નામ છે પહલનું. તો આ પણ તમને અહીંયા પૂછાઈ શકે છે. તો આ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયેલું અહીંયા સ્કીમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10, સંયુક્ત રાષ્ટ્ર વતી ભંડોળ અનુસાર ભારતની વસ્તી વર્ષ 2010 થી 2019 વચ્ચે ખાલી જગ્યાના સરેરાશ દરે વધીને 136 કરોડ થઈ ગઈ છે. તો અહીંયા સાચો આન્સર શું આવશે? તો અહીંયા સાચો આન્સર તમારે સહેજ લોજિક લગાડ્યો હશે તો પણ તમને અહીંયા સાચો આન્સર મળી શકે છે. તમને ખ્યાલ હશે કે 2011ની વસ્તી છે 121 કરોડ, તો તેમાં અહીંયા 136 કરોડ આપી દીધી છે સંખ્યા. તો તમારે પર્સન્ટેજમાં રફ તમે સોલ્યુશન કાઢો તો અહીંયા 1.2 આવી જાય છે. તો અહીંયા સાચો આન્સર પણ 1.2 જ આવે છે. 2010 થી 2019માં 136 કરોડ વસ્તી થઈ ગઈ છે ટોટલ ભારતની અત્યાર સુધી, અને ટોટલ વધી છે આ સમયગાળામાં 1.2%. અહીંયા તમે જોઈ શકો છો 1.2% વધી છે, અને આ આર્ટિકલ છે 11 એપ્રિલ 2019નો, એટલે કે હમણાંનું જ કરંટ અફેર છે. નેક્સ્ટ, દિશા પોર્ટલ ખાલી જગ્યા માટે વિકસાવવામાં આવ્યું છે, તો શેના માટે વિકસાવવામાં આવ્યું છે? ત્યાં સાચો આન્સર આવશે સાંસદો અને ધારાસભ્યો તેમના માટે આ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. અહીંયા દિશા પોર્ટલ શેના માટે છે? તો દિશા પોર્ટલ જે બી બધી સ્કીમો છે ઘણી બધી, તે બધીને એકમાં જ સમય દેવામાં આવ્યું છે, અને જે સાંસદો અને ધારાસભ્યો છે
તે બધી સ્કીમોનું દેખરેખ એ પોર્ટલ દ્વારા જ કરવામાં આવશે. તો તેના માટે આ પોર્ટલ છે દિશા પોર્ટલ. નેક્સ્ટ, તાજેતરમાં સમાચારમાં આવેલ INS વેલા શું છે? તો INS વેલા તે ભારતીય નૌકાદળની 4th સ્કોર્પિયન વર્ગની સબમરીન છે. તો આગળ બીજી કઈ કઈ છે તે જોઈએ. તો આ સ્કોર્પિયન સબમરીન, ટોટલ 6 સ્કોર્પિયન સબમરીન બનાવી છે પ્રોજેક્ટ 75 અંતર્ગત, તેમાં 4th આ બની ગઈ છે INS વેલા. આગળની 3 કઈ છે? તો INS કલવરી, કંદેરી અને કરંજ, તે 3 છે આગળ, અને 4th છે વેલા. અને આ જે બનાવે છે મુંબઈ સ્થિત મઝગાંવ ડોક લિમિટેડ તે બનાવે છે. અને આ જે વેલા છે તે કરંટ અફેર તમારું રહેશે 6 મે 2019 કમિશન કરવામાં આવી છે, લોન્ચ કરવામાં આવી છે. અને અત્યારે હાલ જે 4 છે, અત્યારે હાલ જે 3 છે તે કમિશન છે. એક તો અહીંયા તમે જોઈ શકો છો 2017 કમિશન કરવામાં આવે છે, અને બીજી એક્સપેક્ટેડ બીજી 3 છે તે 2019 અને 2020 કમિશન કરવામાં આવશે, એટલે કે તે સામેલ થશે ઇન્ડિયન નેવીમાં. લોન્ચ તો કરી દેવામાં આવી છે 6 મે 2019 રોજ. અને બીજી આગળ હશે INS વાગીર અને વાઘશ્રી, તે આગળની 2 આવશે 5મા અને 6ઠા નંબરની પ્રોજેક્ટ 75 અંતર્ગત. નેક્સ્ટ આગળ જશે ક્વેશ્ચન નંબર 3. ગુજરાત વિધાનસભા દ્વારા ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ તાજેતરમાં પસાર કરવામાં આવ્યો છે તે બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું, આ અધિનિયમ હેઠળ રાજ્યમાં દુકાનો અને અન્ય વેપાર 24/7 ચાલુ રાખી શકાશે, તે વિધાન સત્ય છે. નેક્સ્ટ, આ નવા અધિનિયમ હેઠળ કામદારોને તેમના કામ અને નિયમિત પગાર કરતાં બમણો પગાર મળશે, જે અગાઉ 1.5 ગણો હતો. અને ત્રીજું, કે નવા અધિનિયમની જોગવાઈઓ અનુસાર સ્ત્રી કર્મચારીઓ માટે કામના કલાકો 24 કલાક રહેશે. આ જે ત્રીજું વિધાન છે તે ખોટું છે. સ્ત્રીઓ માટે જે સમયગાળો છે તે નક્કી કરવામાં આવે છે, તે સમયગાળો છે 9:00 AM થી 6:00 PM સુધીનો સમયગાળો છે. 24 અવર તેમને કામ નહીં કરી શકે. તો ત્રીજું વધન અહીંયા ખોટું છે, એટલે તમે એલિમિનેશન મેથડ અહીંયા ફોલો કરશો તો તમને સાચો જવાબ મળી રહેશે. એટલે કે જે ત્રીજું વિધાન ઓપ્શનમાં ક્યાં છે તે તમારે રદ કરી દેવાનું છે. તો બી રદ થશે, ડી રદ થશે અને સી પણ રદ થશે. એટલે અહીંયા સાચો આન્સર તમારે આવશે એ. એ સાચો આન્સર તમારે આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14. તાજેતરમાં નીચેના પૈકી કયા દેશ સમલૈંગિક લગ્નને માન્યતા આપનાર એશિયાનો પ્રથમ દેશ બની ગયો છે? તો તે છે તાઇવાન. તાઇવાન વિશે આપણે જોઈ લઈએ એશિયામાં ક્યાં આવેલો છે. તો તાઇવાનમાં અહીંયા દેખાય છે, અહીંયા આપણું ભારત છે, અહીંયા બાજુમાં ચીન છે, અને ચીનના અહીંયા નીચે એક્ઝેક્ટ આવેલું છે તાઇવાન. અને તાઇવાનનું કેપિટલ છે તાઇપે. અહીંયા તાઇવાન સ્ટેટ આવેલી છે, અહીંયા ફિલિપાઈન સી આવેલું છે જમણી બાજુ, ઉપર ઈસ્ટ ચાઇના સી આવેલું છે અને નીચે સાઉથ ચાઇના સી. અહીંયા લુઝોન સ્ટ્રેટ આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો એશિયામાં આ પ્રથમ દેશ છે, અને બધે અહીંયા પશ્ચિમ દેશોમાં પહેલેથી જ લાગુ છે સેમ સેક્સ મેરેજીસ, એટલે કે જે સમાન સેક્સ ધરાવતા હોય તે લોકો મેરેજ કરવાની પરવાનગી આપે છે. નેક્સ્ટ આગળ જઈએ ક્વેશ્ચન નંબર 15. તાજેતરમાં ઇસરો દ્વારા સફળતાપૂર્વક તરતો મૂકવામાં આવેલ RISAT-2B ઉપગ્રહ સંદર્ભે નીચેના પૈકી કઈ બાબતો તેની ઉપયોગિતા છે? કૃષિ, વન અને આપત્તિ વ્યવસ્થા, એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ. તો આ 3 સાચા વિકલ્પો છે, એટલે કે 1, 2, 3 ત્રણેય આવશે, એટલે કે ડી સાચો આન્સર આવશે. હવે આ સેટેલાઇટ વિશે થોડીક માહિતી મેળવી લઈએ છીએ. આ તમે અહીંયા જોઈ શકો છો RISAT-2B જે રડાર ઇમેજિંગ સેટેલાઇટ છે અર્થ ઓબ્ઝર્વેશન માટે, અને તે PSLV C-46 લોન્ચ કરવામાં આવ્યો હતો. અને તેની એપ્લિકેશન ક્યાં ક્યાં કામ લાગશે? તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે, ફોરેસ્ટ માટે અને એગ્રીકલ્ચર માટે તે કામ લાગશે. અને આની આયુ તે 5 વર્ષની રહેશે અને આ 4 સ્ટેજમાં હતો. નેક્સ્ટ આગળ જે છે ક્વેશ્ચન નંબર 16. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવી રહેલ બુદ્ધિસ્ટ ટુરિસ્ટ સર્કિટ સ્થળો પૈકી પ્રાચીન દેવની મોરી ખાલી જગ્યા નદીના કિનારે આવેલું છે? તો તે આવશે મેસ્કો. તે ક્યાં આવેલું છે તે થોડું જોઈ લઈએ, પણ પહેલાં અહીંયા જે બુદ્ધિસ્ટ સર્કિટ છે તેના વિશે માહિતી મેળવી લઈએ. તો ભારત સરકાર દ્વારા બધી અલગ અલગ સર્કિટ બહાર પાડવામાં આવે છે. બુદ્ધિસ્ટ સર્કિટ છે, મહાભારત સર્કિટ છે, રામાયણ સર્કિટ છે, ગાંધીજી સર્કિટ છે, તેમના સાથે સંકળાયેલા જેટલા સ્થળો હોય છે તેની એક સર્કિટ બનાવવામાં આવે છે. અને તે તમારે ફરવું હોય તો એક સર્કિટમાં બેસો, એટલે આખું જેના લગતું તે હોય તે બધું તમને ફરવા મળી જાય. તો આ રીતે બુદ્ધિસ્ટ સર્કિટ છે, ગાંધીજી સર્કિટ છે, તે ગુજરાતમાં તમને જોવા મળશે. તો બુદ્ધિસ્ટ સર્કિટમાં અલગ અલગ સ્થળો છે, તેમાં દેવની મોરી તે આવેલું છે, તે મેસો નદીના કિનારે આવેલું છે, અને અરવલ્લી
માં અહીંયા તમે જોઈ શકો છો શામળાજી છે ત્યાંથી 1 થી 2 કિલોમીટર દૂર આવેલું છે અને આ ત્યાંથી મળી આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 17, નવા ગ્રાહક સુરક્ષા ખરડા 2018 માટે નીચેના પૈકી કઈ વેપાર ધંધા પ્રક્રિયાઓને નિયંત્રણ કરે છે? તો પહેલું અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસ, બીજું ગેરમાર્ગે દોરતી જાહેરાતો, ત્રીજું ઈ કોમર્સ. તો 3 વિકલ્પો સાચા છે, એટલે કે તમારો ડી સાચો આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 18, નીચેના પૈકી કયા દેશને ભારત સાથે કાલાપાની અને સુસ્તા વિસ્તારો બાબતેનો વિખવાદ છે? તો તે આવશે નેપાળ. નેપાળ સાથે આ વિવાદ ચાલે છે. એ સ્થળ હવે ક્યાં આવેલા છે તે જોઈ લઈએ. તો આ નેપાળ છે, તમે જોઈ શકો છો અહીંયા આવેલું છે કાલાપાની અને અહીંયા આવે છે સુસ્તા. તો ત્યાં આ વિવાદ ચાલી રહ્યો છે. નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ, જે સાર્કનું હેડક્વાર્ટર છે. નેક્સ્ટ, તાજેતરમાં શરૂ કરવામાં આવેલ પોર્ટલ પેન્સિલ નીચેના પૈકી કઈ બાબતોનું છે? તો તેમાં સાચો આન્સર આવશે બાળમજૂરી બાબતોનું છે. પેન્સિલ, પેન્સિલનું ફૂલ ફોર્મ પણ છે, એનું ફૂલ ફોર્મ છે પ્લેટફોર્મ ફોર ઇફેક્ટિવ એન્ફોર્સમેન્ટ ફોર નો ચાઇલ્ડ લેબર, અને તેને અહીંયા ઓબ્જેક્ટિવ આપેલા છે અલગ અલગ. નેક્સ્ટ આગળ જઈએ છે, ક્વેશ્ચન નંબર 20, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું, લાભાર્થીઓ 2 હેક્ટર સુધી જમીન ધરાવતા ભારતના ગરીબ ખેડૂત છે? તો હા, સાચું. નેક્સ્ટ, નાણાકીય સહાય વાર્ષિક રૂપિયા 6,000 સુધી મર્યાદિત છે? તે પણ સાચું. નેક્સ્ટ, ચૂકવણી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT સ્કીમ હેઠળ થશે? તે પણ સાચું આવશે, એટલે કે 1, 2, 3 સાચું આવશે. અને ચોથું, કે રકમ 2 સરખા હપ્તાઓમાં આપવામાં આવશે? તો આ વિધાન તમારું ખોટું છે. જે 6,000 રૂપિયા છે તે 3 હપ્તામાં આપવામાં આવશે, એટલે કે પહેલા હપ્તામાં 2,000, બીજા હપ્તામાં 2,000, ત્રીજા હપ્તામાં 2,000, એટલે કે 4-4 મહિને 2-2,000 રૂપિયા આપવામાં આવશે. તો આ ચોથું ઓપ્શન ખોટું છે. તો અહીંયા એલિમિનેશન મેથડ આપણે વાપરીશું. તો અહીંયા 4 જ્યાં બી ઓપ્શનમાં દેખાશે તે રદ કરી દઈશું. તો આ સાચો આન્સર તમારે આવશે બી, 1, 2 અને 3, તે સાચા છે. હવે આ સ્કીમ વિશે અહીંયા તમે જોઈ શકો છો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ PM કિસાન, જે 2019-20 બજેટમાં જાહેર કરવામાં આવી હતી, 6,000 અહીંયા આપવામાં આવશે. ક્યાંથી ઇફેક્ટ થશે? તો 1/12/2018 ત્યારે 4 મહિના ક્યારે થશે? તો તે થશે 31/3/2019 ત્યારે પ્રથમ ઇન્સ્ટોલમેન્ટ બધા ખેડૂતોને મળી ગયું હતું ડાયરેક્ટ તેમના અકાઉન્ટમાં જ, અને તે કેટલું? તો 2,000 મળી ગયું હતું. અને આ રીતે 12 કરોડ જે નાના ખેડૂતો છે તેમને ફાયદો થશે ભારતમાં. અને બજેટમાં આના માટે કેટલા પૈસા ફાળવ્યા છે? તો 75,000 કરોડ ફાળવ્યા છે 2019-20 ફાઇનાન્શિયલ ઇયરમાં, અને 2018-19 ફાઇનાન્શિયલ ઇયર હતું તેમાં 20,000 ફાળવ્યા હતા. નેક્સ્ટ, દેના બેંક અને વિજયા બેંક સાથે વિલીનીકરણ બાદ બેંક ઓફ બરોડા ખાલી જગ્યા કર્મની સૌથી મોટી બેંક બની છે? તો તે બની છે 3 નંબરની બની છે. આ તમને મર્જર કોની સાથે થયું છે તે ક્લાસ 3 પૂછાઈ શકે છે, અહીંયા તમે જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 22, નીચેના પૈકી કયું આંતરરાષ્ટ્રીય શ્રમ દિન 2019 વિષય વસ્તુ છે? તો અહીંયા સાચો આન્સર આવશે તમારે બી, સસ્ટેનેબલ પેન્શન ફોર ઓલ ધ રોલ ઓફ સોશિયલ પાર્ટનર્સ. સૌ પ્રથમ તો આંતરરાષ્ટ્રીય શ્રમ દિન ક્યારે મનાવે છે? તો 1 મે એ મનાવવામાં આવે છે. 1 મે ગુજરાત સ્થાપના દિવસ અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસ પણ છે, અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસ પણ છે. હવે આગળ જઈએ છીએ, ક્વેશ્ચન નંબર 23, રાષ્ટ્રીય મતદાર દિવસ 2019 વિષય વસ્તુ એટલે કે થીમ શું હતી? તો એનો સાચો આન્સર તમારે આવશે નો વોટર્સ ટુ બી લેફ્ટ બિહાઇન્ડ, બી સાચો આન્સર આવશે. રાષ્ટ્રીય મતદાર દિવસ તે મનાવીએ છીએ આપણે 25 જાન્યુઆરીના રોજ. 25 જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી? કેમ કે 25 જાન્યુઆરી 1950 રોજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી, અને જે રાષ્ટ્રીય મતદાર દિવસ છે તેની શરૂઆત આપણે પ્રથમ મનાવ્યો હતો 2011, અને તેની થીમ આ વખતે 2019 હતી નો વોટર્સ ટુ બી લેફ્ટ બિહાઇન્ડ. નેક્સ્ટ 24, નીચેના પૈકી કયા રાજ્યે ભારતનો સૌપ્રથમ સ્ત્રી હ્યુમનોઇડ રોબોટ KP બોટ તેના પોલીસ દળમાં સબ ઇન્સ્પેક્ટરના દરજ્જા તરીકે દાખલ કર્યું છે? તે આવશે કેરળ, સાચો આન્સર આવશે. આ KP બોટ રોબોટ તે શું કરશે? તો જે સામાન્ય બાબતો હોય છે અપોઇન્ટમેન્ટ લેવાની, પછી કોઈ ઉપરી અધિકારી જોડે સંપર્ક કરવો હોય તો સ્કાઈપે દ્વારા તે સંપર્ક કરશે, તો તે વગેરે માહિતી છે આ KP બોટ રોબોટ આપશે, અને તે 4 જે માણસો હોય છે તેનું કામ ઓછું કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 25, તાજેતરમાં નવા જાહેર થયેલા રેલવે ઝોનનું નામ ખાલી જગ્યા છે અને તેનું મુખ્ય મથક ખાલી જગ્યા છે? અહીંયા ઓપ્શનમાં સાઉથ કોસ્ટ ઝોન અને વાઇઝાક હતું, પરંતુ તેવું
અહીંયા સાચો આન્સર નહીં આવે, અહીંયા સાચો આન્સર આવશે સાઉથ કોસ્ટ ઝોન અને તેનું મુખ્ય મથક આવશે વિશાખાપટ્ટનમ. અહીંયા આપણે જોઈએ છીએ તો અહીંયા PIB ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ રેલની અહીંયા પોસ્ટ છે 27 ફેબ્રુઆરી 2019. અહીંયા તમે જોઈ શકો છો ત્યારે પિયુષ ગોયલ હતા, તો તેમણે સાઉથ કોસ્ટ રેલવે ઝોન અહીંયા જાહેર કર્યું છે અને તેનું હેડક્વાર્ટર આવશે વિશાખાપટ્ટનમ, જે અહીંયા ગુંટુર વિજયવાડા ડિવિઝન છે તેનો બધો જે ભાર છે તે અહીંયા હવે આવશે. જે આંધ્રપ્રદેશ નવું રાજ્ય બન્યું છે તો તેને અત્યારે હવે જાહેર કરવામાં આવ્યું છે, સાઉથ કોસ્ટ રેલવે ઝોન ત્યાં જાહેર કરવામાં આવ્યું છે. તો અહીંયા આ રીતે પ્રશ્ન છે. અહીંયા ઓપ્શન પ્રમાણે એક પણ સાચો આન્સર નહીં આવે, પરંતુ અહીંયા ઓપ્શનમાં વાઇઝાગની જગ્યાએ જો વિશાખાપટ્ટનમ હોત તો અહીંયા સાચો આન્સર એ આવે. તો આ 25 પ્રશ્નો સોલ્યુશન છે, આની PDF નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દઈશ. તો ચલો મળીએ છીએ એકના વિડીયો સાથે, ત્યાં સુધી હું રજા લઉં છું. હેવ અ અવસમ ડે.